એટલા માટે વાસનાથ વાસુદેવ વાસીતમ ભુવન પ્રવેશ કરીને જે આખા વિશ્વ નો આધાર છે એ પરમાત્મા પુરુષોત્તમ છે ક્ષર અક્ષર બંને થી તો આવા પરમ પુરુષોત્તમ પરમાત્મા નું ભજન શ્રવણ કીર્તન કરતો રહ્યો વંદન એ સાચું શિક્ષણ છે પેલા દે અસુર જે જ્ઞાન આપતા એ પણ આપણે શ્રવણ કર્યું એ જ્ઞાન ને આગળ વધારતા એવું આત્મ જ્ઞાન કે એવું દિવ્ય જો ભગવાનની પ્રીતિક સમજણ વધારી હોય તો ગુરુ શુશ્રુષયા ગુરુની સેવા કરે તો એ બધી સમજણ જીવને પ્રાપ્ત કરે નારદજી દાસી પુત્ર હતા પણ એને સંતો નો સમાગમ થયો એટલે નારદજી ને ભક્તિ ની લગ્ન વાલ્મીકી ભીલ હતો પણ એને સંતો નો સમાગમ થયો એટલે ભગવાન ની ભક્તિ ની એટલા માટે જેને જેને સંતો નો સમાગમ કર્યો જેને જેને સદગુરુ ની સેવા કરી એવા લોકો પરમાત્મા ભાવના કરવી કે આ બધું ભગવાનનું છે સંગે સાધુ ભક્તા કે ભક્તો નો સમાગમ કરવો સાધુ નો સંગમ કરવો અને ઈશ્વરનું નિરંતર આરાધન કરતો રહેવું ધ્યાનિંગે ક્ષણા હરિ સર્વે ભૂતેશુ ભગવાન આસ્તેશ્વર વાર વાર જો ભગવાન નું ભજન પૂજન અર્ચન કરશો તો હરે સર્વેશ ભૂતેશુ હરિ સર્વ વસી રહેલા છે એ તમારા હૃદયમાં દઢ થઈ જશે અને ધીરે ધીરે ભગવતી ધીરે ધીરે ભગવાનમાં પ્રીતિ વધશે અને કર્માણી તુલ્યાન કરુલ્યાની લીલા કૃતાની કે જે ભગવાને સારા સારા લીલાઓ કરી છે એને વારંવાર શ્રવણ કરવી અને હૃદયમાં છે એક બ્રહ્મ સુખ નિર્વાણ સુખ પૂર્ણ બ્રહ્મ સુખ છે એટલા માટે તમે હૃદયમાં જ ભજન કરો તમારે કઈ બીજે જવાની કઈ જરૂર કે ભાઈ મંદિર ક્યાં હો અને દેવસ્થાન ક્યાં હોય તીર્થ ક્યાં હોય આપણે ક્યાં જઈ શકીએ તો પેહલા જ કે તમારે કઈ દોડવાની નથી તમારા હૃદયમાં તત્વમ હૃદય રીધીશ્વરમ જે હૃદય ના ઈશ્વર હૃદયમાં રૂડો ધરો પ્રભુ પાસના પ્રેમ થી કરો કે હૃદયમાં પ્રભુ ને રાખો આગળ જયારે ભાગવત પૂરું થાય તારે કેશવમ જો ભગવાન ને હ્રદય રાખો તો કળજુગ બળજુગ બીજું તમામ પ્રકારના આવરણો દૂર હે ભગવાન ને આઘા રાખે ને ત્યારે પછી માણસ બગડતો જાય કેમ બગડે કે ભગવાન ક્યાં જોવે છે આપણે થોડી બીડી પી લઈને આહ ક્યાં કોઈ જોવે છે જતો છે બોલો બેનો ખોણામ જઈને શીખણી શું કહેવાય કે ભગવાન જોવે એટલે જીવો એમ આમ કે ભગવાન તો ક્યાં અહીંયા છે કે એટલે શાસ્ત્ર માં કે દૂર ભગવાન ને સમજે ને દુર્જન થાય સર્વમાં ભગવાન સર્વત્ર ભગવાન સમજે સજ્જન કેમ કે એને ભગવાન ની બીક લાગે એને એમ થાય કે ભગવાન બધે છે તો મારે આવું પાપ ના કરાય મારે આવું ખોટું ન કરાય એટલા માટે માણસો યાદ રાખો કે આપણા હૃદયમાં જ ભગવાન છે આપણે બીડી છે તમાકુ છે અફીણ છે ગાંજો છે આ નબળી વસ્તુનું સેવન ના કરાય

હાથી ઘોડા સર્વેર્થ કામ ભંગુર આયુષ ક્ષણ ભંગર છે અને આયુષ નું કઈ ઠેકાણ હું એટલા માટે આ સંસારના પદાર્થ ક્યાં સુધી તમારું કલ્યાણ કરશે ક્યાં સુધી તમને લઈ જશે છેલ્લે તો તમારે ભગવાન પા ગયા હોય ને આ નહીં થાય એક દિન જાવું હરીના ધામ માં એક વિપદ માં પ્રાણ પસ્તાશે વિચારી ચાલ જે વાલા ખરીદીને ખરી ખંતે જવો નિજ દેશ માયંતે

સુખાય દુઃખ મોક્ષાય સંકલ્પ એ કર્મીણા કે કર્મ કરવા જીવો સુખ લેવા માટે ને દુઃખ થી છૂટવા માટેનો સંકલ્પ હોય છે બધાની ભાવના શું હોય બોલો કે સુખ મળે ને દુઃખ થી છૂટીએ એવી બધાની ભાવના છે કે આપણે દુઃખ માંથી છૂટી જાય ને સુખ આપણને મળી જાય કેમકે જે દવા કરો છે ને માટે કરો કે ભાઈ દુઃખ રોગ વૈયા જાય ભોજન કરો હું કામ કે ભૂખ વહી જાય કપડા હું કામ પહેરો ટાઢ આપડી એમ જે દુનિયા નું કામ કરે એમાં બધાને એમ થાય કે દુઃખ વયા જાય સુખ આપણને મળી જાય એટલે કે સુખાય જે લોકો ઈહા વાળા એટલે ઈચ્છા વાળા સંકલ્પ કામના વાળા જે છે એ સદાય દુઃખી થયા કરે છે અને કામના વગરના છે એ સુખી થાય છે આ સિદ્ધાંત યાદ રાખો

બાર એટલે તમને આનંદ મળશે નઈ કેમ કે અંદરનો સે ભૂલી ગયા અને બાર મળવાનો નથી સુખરે નથી ક્યાં ભમ્યો દિવસ ને રાત માયાનો બાંધેલ પ્રાણીઓ સમજો નહીં

ભલે તમે ખેતી કરો વ્યાપાર કરો પુત્ર પત્ની હોય એ નથી નડતા પણ એમાંથી સુખ લેવાની જે કામના છે છે ને એ સુખ 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 નહીં આપે કેમ કે અંદર અંદર લેવા તમે તો નું બહાર મળશે હેરાન હેરાન એના કરતા અંતર ના સુખ માં રહીને પછી પુત્ર પત્ની ધન જે લેવું એ પણ સમજીને લો આમાં સુખ નથી તો કઈ નડવાનું પણ સુખ નથી ને સુખ માની ને દોડશો તો

જેને ફળની આશક્તિ છે જેને ફળની કામના છે એટલે આમ અહીંયા પણ પહેલા જ કે છે કે જે લોકો ઈહા વાળા છે કામના વાળા છે સદાય દુઃખી થઈ કરે છે ઈચ્છા તેને એવી છે કે હું દુઃખ માંથી છૂટી જાઉં સુખી થઈ જાઉં પણ એવા જીવો સુખી થતા નથી અને એનું દુઃખ છૂટતું પણ અને જે લોકો ઈહા નથી રાખતા ભલે સંસારના કામો કરે પણ નક્કી કરે આમાં સુખ નથી સુખ તો ભગવાન આનંદ આનંદ નો ભંડાર ભગવાન છે સત્યમ શિવમ સુંદરમ પરમાત્મા છે એટલા માટે પરમાત્મા માં પ્રીતિ કરો બીજે બધે તો વ્યવહાર ભલે કરો કર પ્રભુ કર प्रीतडी रे करप्रभु सङ्गात दृढ प्रीतडी रे करप्रभु सङ्गात दृढ प्रीतडे रे जलि निधन मालयन्त काले स गो नहि कोयनू को रे मरि जा मेलि निधन मालकाले सगो नहीं कोयनु कर प्रभु सङ्गाथ ऋड पीतड़ि रे कर प्रभु सङ्गाथ ऋड प्रीतडि रे मरि जा मेलि निधन माल काले સગુ નહી કોયનું રે મરી જાઓ ધન માલ અંધકાર સગુ નહી કોયનું રે સંસારે સંબંધી સરવે માળ્યા રે સંસારે સંબંધી સર્વે રે સંસારે સંબંધી સરવે મળ્યા રે कारे सबन्धि सर्वे मया रे जूी मायागिरि जाळयन्तकाले सगो नहि कोय माया करे मायागिरि जाळयन्तकाले सगु રે કરે પ્રભુ સંગાથ દાદા પ્રીત રે કર પ્રભુ સંગાથ દાદા પ્રીત રે કે મારું મારું કરીને ધન મેળવ્યું રે મારું મારું કરીને ધન મેળવ્યું રે કે મારું મારું કરીને ધન મેળવ્યું રે મારું મારું કરીને ધન મેળવ્યું रे ते मा तारु नी तल भारयन्त काले सगो नहि कोय नु रे ते माता तलभार ગો રે કર પ્રભુ સંગાત દૃઢ પ્રીત રે રે કર પ્રભુ સંગાત દૃઢ પ્રીતળી રે સુખ સપના જેવો સંસારનો સુખ સપના જેવો સંસારનો સુખ સપના જેવો સંસારનો સુખ સપના દેવો संसारो ध्यते निता न लागे वारयन्तकाले सगु નહી કોઈ રે તને જાતા લાગે ભાર અત કાલે સગુ નહિ કોઈ કેવું સમજીને ભજ ભગવાન ને રે એવું સમજ ને બાજ ભગવાન ને રેવું સમજી ને ભજ ભગવાન ને રે એવું સમજ ને બાજ ભગવાન वानने ह सुख सदा एक स्यामय सगो नहीं कोयन रे सुख कारे सदा एक काले सगो नहीं कोयन को रे अति मोटा पुरुष ने आशरे रे अति मोटा पुरुष ने आशरे रे अति मोटा पुरुष ने आशरे रे अतिमोटा पुरुष શને આશરે રે રે ભલે પૂર્વ જનમના પાપ અંત કાલે સગો નહી કોય રે ભલે પાપ અંત કાલે સગો કોઈનું रे देवानन्द नो वालो दुख कापसे 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 रे मन वाञ्छित पूरण कामयन्त काले सगु कोय नु रे मन वाञ्छित पूरण काम अंत काले सगो नहीं कोई नूरे कर प्रभु संगा थे कर प्रभु संगा थे तड़ी रे मारी जावो मेले ने धन मालय अंत काले सगो नहीं कोई नू रे जावो जाओ मेले ने धन दाम अंत काले सगो नहीं कोई नू रे तो पहला कि यह या दुखम या सुखम

પ્રેમથી પલ પલ શાશ્વતી તો ઘણા કહે છે શાંતિ ને શું કરવી અમારે તો બંગલા મોટર તો બંગલા મોટર મળ્યા પછી પણ શાંતિ લેવી છે કે બંગલા મોટરે રાખો પણ હરે હારે શાંતિ રાખો તો તમે કહો બંગલા મોટો રે શાંતિ બે કેમ રે તો એ બધું નિષ્કામ ભાવે રાખો તો શાંતિ રે દઢ કરો આ તો વ્યવહાર માટે છે શાંતિ માટે ઈચ્છા છોડવાની ઊંઘો તારે શું કરો છો ઈચ્છા છોડો છો કે નથી છોડતા તો હું કામ છોડો તો બંગલા રાખી રાખતા હોતો મોટરોમાં બેઠા રહેતા હોતા ફરતા રહેતા હોતો તો એ બધા સાધનો માટે તમારી જરૂર હોય ત્યાં જ કરવી જરૂર વગરની ઈચ્છા કરવાની કોઈ ફાયદો તો બોલો ઈચ્છા થી સંસારના પદાર્થો મળે કર્મ થી મળે તો કર્મથી મળે તો ઈચ્છા વગરના કર્મ કરો ને ઈચ્છા વાળા કર્મ કરશો તો બંધનમાં એટલા માટે અનિચ્છયા જો ઈચ્છા છૂટે અને સુખ મળે ઈચ્છા પામ્યા ની જાધી અંડ માં બ્રહ્મા દર્શી નારા છે અદ્વૈતડીયો કાઢે પણ પ્રભુ તો જાડે નહી જ્યાં સુધી માનવ ઈચ્છા મેળવાની છે બાર સુખ છે એવી સમજણ છે ને ત્યાં સુધી જીવો અજ્ઞાની ભગવાન બાર છે બાર દોડો ને તોય અજ્ઞાની છો અને ભગવાન ને લેવા બાર દોડો તોય તો ઈચ્છા જો ભગવાન અંદર હોય પૂર્ણ સુખ અંદર હોય પછી ઈચ્છા હું કામ કરી આવે ને આવવા દો ને જાય અને કર્મ કરો ભલે ખેતી વ્યાપાર ધંધો કરો કુર્વ કર્મણી જીજી વિશે કર્મ તમે આળસી ન બનો પણ ઈચ્છા વાળા ના બનો ઈચ્છા વગર જ્યારે નિષ્કામ કર્મ કરો ભગવાન અર્જુને કહે છે નમા નમે કર્મ ફલે પ્રિહ

દેવો અસુરો મનુષો જેમ થયો તેમ તમે પણ જો ભગવાન નું ભજન કરશો તમે પણ સુખી એટલા માટે તમે પરમાત્મા નું ભજન કરો ભજન કરવાથી કોનું કોનું કલ્યાણ થયું તો કે છે તે અક્ષર અક્ષાંશી સ્ત્રી કસ

तस्मे अभीतवन्मूढ़ शासन कि मलंबो अगात हिरण कश्यप कहू के मारे आज्ञा मा मारा थी तो आखा त्रण लोग डरे से के अने तो मारी आज्ञा उल्लंघन करे ने कौनु भजन करे से तो पहला दुवास न केवलम मे भवतस्स राजन सवै बलम बलिनाम चापरेशाम परे वरे तिरजंगमाये ब्रह्मादयो एनवशं प्रणीताः પેલા કે બ્રહ્માદી દેવો જેના વશમાં છે જે જગત નું સર્જન પાલન વિસર્જન કરી શકે છે જે આખા વિશ્વ સંચાલન કરે છે જેનો એક સંકલ્પ માત્ર થી સર્જન પાલન વિસર્જન કરે છે સ ઈશ્વર કાલ ઉરુક્રમો સાત્મા સૈવ વિશ્વ પરમસ્વ શક્તિ ભી સૃજત્ય વત્તિ ગુણત્ર જે સર્વ માન છે જે જગત નું સર્જન પાલન વિસર્જન કરે છે મને કોઈ કોઈનો ડર પણ નથી ભય પણ નથી જેના દ્વારા હું જીવી રહ્યો છું જેનાથી બન્યો છું જ્યાં મારે જવાનું હું એને આધારે આ બધું કરી રહ્યો છું મને બીજા કોઈની જરૂર આ રીતે કહ્યું તો હિરણા

ય પાંછાનન પાંચન્ય વપુષા વ્યાષ વિશ્વામતા પેલા પ્રમાણ હરી સોવ્યાધેન્દુસુદર તનુ સિંહાદ્રચૂડા મગવાને થામલામાં હું વિશ્વમાં સર્વ્યાપક દ્રૌપદીસાદ્ય ત્રિલોકિયન તર્પિતા

હાંજ પડે નહીં તો બારે નહી ને અંદર એ નહીં ખોળામાં લીધો રાતે નહીં અને દિવસે નહીં અંદર નહીં ને બારે નહીં ઉમરા પર રાખી અને કોઈ પ્રકારનું અસ્ત્ર ને શસ્ત્ર નહીં નરે નહી ને એક મૃગે નહી એ રીતે એને કહી દઉં તારા બધું વચન બ્રહ્માજી નું વચન છે તે દીધું તું ને આ બધું તારું પૂરું થઈ રહ્યું આ રીતે ભગવાને એને ધામમાં પહોંચાડ્યો પછી તમામ જે દેવો આવ્યા તમામ લોકો એ પ્રાર્થનાઓ કરી અને ખૂબ લાંબી લાંબી આમાં પ્રાર્થના છે

तमे तो भक्ति थी राजी तो के भक्ति प्रियो माधव के भगवान ने तो भक्ति प्रिय से ले भगवान तमी दयालु छो देवात्म प्रभु रयम निजलाभ पूर्ण मानम जगाद विदुषक करुणो वृणीते यद यद जनो भगवते विदधीत मानम तस्त्मने प्रति मुख से यथा मुख श्री भगवान ने तो कोई जरूरत नहीं એ તો પૂર્ણ આનંદ સ્વરૂપ છે પૂર્ણ મુક્ત છે પૂર્ણ છે એને કોઈ વસ્તુની જરૂર નથી એ પ્રેમ થી જ રાજી થાય છે બીજા કોઈ થી રાજી થતા અને જે માટે તમને જ મળે છે તમારું કરેલું એને માટે દ્રષ્ટાંત છે મુખ પ્રતિબિંબ શ્રી યથા કે તમારા મુખ નું પ્રતિબિંબ પડે ને પરમાત્મા બિંબ છે અને જીવ પ્રતિબિંબ છે જો પ્રતિબિંબ ને સારું કરવો તો હું કરવું જોઈએ બિંબ હારું કરો તો પ્રતિબિંબ હારું સમજો ને એ બિંબ કેવાય કાચની અંદર દેખાય પ્રતિબિંબ તો શું કરો તમે કાચ આડો આવે એમ શરીર શરીરને સીધી સીધું નાખવા જાવ શરીરને મળશે આત્માને નહીં મળે પણ તમે ભગવાનને નિમિત્તે જે વાપરશો ને એ તમારા આત્માને ને જે કઈ ભગવાનને તમે બ્રહ્માર્પણ થાળ ધર્યો ને એ તમારા ને માટે થયું

યન્મૈથુનાદિગૃહ મેધિ સુખમ હિતુત્સમ કંડૂયનેન કર્યો રિવ દુઃખ દુઃખમ કંડોતિવન મનસિજમ વિસહેત ધીરા તૃપ્યંતિ નેહ કૃપણા બહુ દુઃખ ભાજ કંડોતિવન મનસિજમ વિસહેત ધીરા કે જગતના જે મૈથુન વગેરે સુખો છે પણ ખંજવાળ જેવા છે એમાં પણ અખંડ સુખ નથી સાત્વિક સુખ નથી એટલા માટે એ ભગવાન તમારા તમામ પ્રકારના જે પદાર્થો એ કોઈ પણ તૃપ્તિ કરે નથી ત્યારે ભગવાન કહે પહેલા જ શ્રી ભગવાન વાચ પ્રહલાદ ભદ્ર ભદ્રંતે પ્રીતોહમ તે અસુરોત્તમ વરમ વૃણીશ્વાભિહમતમ કામપૂરોસ્મે હમ દ્રણામ ભગવાન કહે છે હે પ્રહલાદ હું તારી ઉપર પ્રસન્ન થઈ છું તને કોઈ ભોગની આશા નથી તને સંસારના પદાર્થની કોઈ વાસના નથી

તો એવો વરદાન આપો કે મારા મનમાં કામના જ ના રે તો એટલે સુખ જો માગશો ને તોય ઈચ્છા હશે તો દુઃખી થશે કે તમારી પાસે સુખ નથી સમજવું એનું નામ જ અજ્ઞાન છે અને એ સુખ બાર લેવા દોડો એટલે અંદર નું વયું જાય બહાર નું મળે ને એટલે તમે દુઃખી દુખીને

તો ભગવાન શંકર પાર્વતી નું કહેવાય ગયા ત્યાં ત્રણ જણા હતા એક વૃદ્ધ એક ડોશી માં અનેક વરદાન ની કામના વાળા હોય તો ડોશીમા એ જલ્દી કહ્યું કે મને સોળ વર્ષની સુંદરી બનાવી દે તો ભગવાને તથા કહ્યું ભોળાનાથ તો તરત પ્રસન્ન થઈ ગયા તરત સોળ વર્ષ નું સુંદર રૂપ થઈ ગયું કે હું સુખી થઈ ગયો સમજી પણ થોડી વાર માં રાજકુમાર ઘોડો લઈને આવ્યો અને એને લઈને ભાગતો થઈ ગયો તો તો એને એમ લાગ્યો હું સુખી થઈ પણ ઓલો વૃદ્ધ હતો ભગવાન ભગવાન મને વરદાન આપો કે આ સુંદરી વાંદરી થઈ જાય કેવીને ઓલ્યો કેવો કહેશે આ ભાગી ગઈ ને ઓલ આવ્યો અને એને લઈને ભાગતો થઈ ગયો તો એને એમ લાગ્યો હું તો સુખી થઈ પણ ઓલો વૃદ્ધ હતો નહીં એને ભગવાન ને કે ભગવાન મને વરદાન આપો કે આ સુંદરી વાંદરી થઈ જાય એ કેવીને ઓલ્યો કેવો કહેશે આ ભાગી ગઈ ને ઓલો લઈ ગયો એને ખબર નથી કોનું છે એટલે ભગવાને શંકરને પાર્વતી ને ઓલા એ કહ્યું વૃદ્ધ કે હે ભગવાન આને વાંદરીને સુંદરી સુંદરીને વાંદરી બનાવી દો કે એ જ મારું વરદાન મારે કઈ જોતું તો ભગવાને તથાસ્તો કહી ઘોડા પર બેઠી બેઠી સુંદરી વાંદરી થઈ ગઈ ખાઉ ખાવ કરવા લાગી ઓલો રાજકુમાર બી ગયો કે આ કોઈ ભૂત છે ઘડીક માં માં રૂપ બદલે છે ઘડીક માં સુંદરી થઈ ગઈ પછી વાંદરી થઈ ગઈ ભગવાન શંકરે જુવાન છોકરા સમજ્યું તારે હું માગવું છે કે ભગવાન હું માગું મારી માતાજી હતા ને એવા ને એવા થઈ જાય એવું વરદાન મને તો તથા કહી લે એવાની વાત તો બોલો વરદાન મળ્યું તો શું થયું

પણ જેલે હું આરે આવશે એનો વિચાર કરતા કે અંત સમયમાં સાથે આવે કમાઈ અંત સાથે કરી લે કમાઈ જગનો બધું જગમા રહી જાશે જગનો બધું જગમાં રહી જાશે આખર થાશે ભજે તાઇ ભજ માન પ્રભુ પરમા સુખદાય તો કે જો આ લોકો કઈ માગ્યું નહીં તમે એને કઈ આપી શક્યા નહીં હાલો બીજે કઈ આપો